नमस्कार, हूँ विंध्या सावलिया, क्लास 11 साइंस, सब्जेक्ट केमिस्ट्री, यूनिट नंबर 4, रासायणिक बंधन और आण्वीय रचना। एम आज टॉपिक है बंध प्राचलो, के जेनी अंदर अपने फक्त बंधनी ध्रुवीयता विषय अभ्यास करवानो छे। अने कोयडा नंबर 4.3 और 4.4 और बाकीना जे संस्पंदन रचनाओं और बंध क्रमांक तो आपणे आगळना लेक्चरनी अंदर अभ्यास करी चूक्या छीए। आ लेक्चरनी अंदर फक्त आपणे बंधनी ध्रुवीयता और जे फजान्सनो नियम छे एना विषयनो अभ्यास करवानो छे, राइट। तो आपणे स्टार्ट करीशुं बंधनी ध्रुवीयता विषे। आपणे जोईए बंधनी ध्रुवीयता विषे, तो बंध छे ए क्यारे ध्रुवीय बनशे, राइट, एना विषे जोईए। तो के हवे धारो के कोई बंध अथवा तो संयोजक 100% એ આયનીય અથવા તો સહસંયોજક હોતો નથી, બરાબર। ધારો કે આપણે H2 અણુ લઈએ, બરાબર, તો H2 અણુમાં જે બે હાઇડ્રોજન પરમાણુઓ છે એ બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે પણ એની વચ્ચેનો જે સહસંયોજક બંધ છે એમાં પણ આપણને થોડીક આયનીય લાક્ષણિકતા જોવા મળે છે, રાઈટ। તો બંને હાઇડ્રોજન પરમાણુ છે એ શું કરશે, બંને એક એક ઇલેક્ટ્રોનનું દાન કરશે એકબીજાને, રાઈટ, એટલે એ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, બરાબર। તો હવે આ બંધ છે એ ધ્રુવીયતાના આધારે આપણે સહસંયોજક બંધના બે પ્રકાર પડે છે। કયા કયા બે પ્રકાર પડશે, તો કે એક અધ્રુવીય સહસંયોજક બંધ અને બીજો ધ્રુવીય સહસંયોજક બંધ, રાઈટ। તો એમાં આપણે પ્રથમ જોઈએ કે અધ્રુવીય સહસંયોજક બંધ, તો અધ્રુવીય સહસંયોજક બંધ કોને કહેવામાં આવે છે, તો કે જ્યારે એક જ તત્વના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બંધની રચના થાય ત્યારે એને શું કહેવાય છે, આવા ત્યારે તેને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે। એટલે કે એક જ તત્વના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે અને એ જે બંધ રચાશે એને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે, બરાબર। અને એ અધ્રુવીય સહસંયોજક બંધ હોય એની અંદર જે અણુ એવા અણુઓને આપણે એ કેવા હોય છે, બિનધ્રુવીય હોય છે, કારણ કે એમના તત્વોની વિદ્યુત ઘનમયતા, ધનમયતા અને વિદ્યુત ઋણમયતા બંને કેવી હોય છે, સરખી હોય છે, રાઈટ। હવે આની વિદ્યુત બંને એક જ સરખા છે, રાઈટ, ફ્લોરિન છે તો એની વિદ્યુત ઋણમયતા આવશે તો બંને સરખી જ આવશે, કારણ કે પરમાણુ બંને સરખા જ છે, રાઈટ। તો H2, N2, O2, F2 અને Cl2, અથવા એની બીજી રીતે આપણે શું વ્યાખ્યા આપી શકીએ, તો કે સમકેન્દ્રી અણુમાં બંને પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોવાથી સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુના કેન્દ્રથી કેવા હોય છે, સમાન અંતરે આવેલા હોય છે, તો આવા બંધને આપણે શું કહેવાય છે, અધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે। એના એક્ઝામ્પલ આપણે આપ્યા છે H2, N2, O2, F2, Cl2, બરાબર। હવે અહીંયા આપણે જોઈએ F2ની વાત કરીએ તો ફ્લોરિન છે, બરાબર, ફ્લોરિનની સંયોજકતા કક્ષક છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે, 7 ઇલેક્ટ્રોન હોય છે, બરાબર, એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એને એક ઇલેક્ટ્રોન શું કરવો પડશે, મેળવવો પડશે, બરાબર। તો એ બંને ઇલેક્ટ્રોન બંને શું કરે છે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને શું બનશે, સહસંયોજક બંધ બનાવશે, અને એ બંધ અધ્રુવીય સહસંયોજક બંધ બનશે, રાઈટ, કારણ કે બંને પરમાણુ કેવા છે, સમાન છે, અને બંનેની વિદ્યુત ઋણતા પણ કેવી છે, 4 છે, ફ્લોર આની પણ 4 વિદ્યુત ઋણતા છે અને આની આ ફ્લોરિન પરમાણુની પણ વિદ્યુત ઋણતા કેટલી છે, 4 છે, રાઈટ। માટે એ ઇલેક્ટ્રોન યુગ્મ એના કેન્દ્રથી કેવા હોય છે, સમાન અંતરે હોય છે, રાઈટ, અને અહીંયા બંને આકર્ષણ બળ છે એ બંને બાજુ કેવું લાગશે, સરખું લાગશે, રાઈટ, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પરમાણુ કેન્દ્રની ક્યાં છે, મધ્યમાં છે, બરાબર। તો આપણે આ અધ્રુવીય સહસંયોજક બંધ વિશે જોઈએ લો। હવે આપણે બીજો પ્રકાર છે ધ્રુવીય સહસંયોજક બંધ, રાઈટ, તો ધ્રુવીય સહસંયોજક બંધ કોને કહેવાશે, તો કે વિષમ કેન્દ્રીય અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુમાંથી જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તે પરમાણુ તરફ સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષિત થયેલું હોય છે, રાઈટ। તો પરિણામે શું બને છે, સહસંયોજક બંધ કેવો બનશે, ધ્રુવીય બનશે, કે જેને આપણે ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે, રાઈટ, કે આમાં વિષમ કેન્દ્રીય અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુમાંથી જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોય તે પરમાણુ તરફ સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ આકર્ષાયેલું રહે છે, રાઈટ, અને એ બંધ ધ્રુવીય બનશે તો એને આપણે શું કહેવાય છે, ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે, બરાબર। તો આપણે જોઈએ એક્ઝામ્પલ, હાઇડ્રો જે FHF નું
ઉદાહરણ જોઈએ, બરાબર. તો એ જ એફની અંદર હવે હાઇડ્રોજન છે, બરાબર. હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુતઋણતા કેવી હોય છે? વધારે હોય છે, રાઈટ. ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજનની કેટલી છે? એ 2.1, અને ફ્લોરિનની કેટલી છે? 4.0 છે, બરાબર. તો ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે એટલે એ આંશિક ઋણ બનશે, રાઈટ. અને હાઇડ્રોજન છે એ આંશિક ધન વીજભાર બનશે, બરાબર. એટલે આને ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે. તો ઇલેક્ટ્રોન યુગમાં છે, સહસંયોજક બંધનું જે ઇલેક્ટ્રોન યુગમાં છે એ કોના તરફ આકર્ષિત થયેલું રહેશે? જેની વિદ્યુતઋણતા વધારે હોય એના તરફ. તો અહીંયા ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે માટે ફ્લોરિન તરફ એના ઇલેક્ટ્રોન યુગમાં છે એ આકર્ષિત થયા રહેશે. અને આ જે તે બંધ બનશે એ કેવો બંધ કહેવાશે? ધ્રુવીય બંધ કહેવામાં આવે છે. અહીં એક્ઝામ્પલ આપેલા છે આપણે, HF, રાઈટ, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, બરાબર. આમાંથી ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. સેમ એજ વસ્તુ અહીંયા ક્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે. અહીંયા કોની વિદ્યુતઋણતા વધારે છે? ફ્લોરિન. જે આપણે આ વિદ્યુતઋણતા વિશેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 3 અંદર કરી ચૂક્યા છીએ, બરાબર. વિદ્યુતઋણતા ઇલેક્ટ્રોન નેગેટિવ વિશેનો અભ્યાસ. તો આપણે અહીંયા જે બંધની ધ્રુવીયતાના આધારે બે પ્રકાર, સહસંયોજક બંધના બે પ્રકાર પડે છે, અધ્રુવીય સહસંયોજક બંધ અને ધ્રુવીય સહસંયોજક બંધ, રાઈટ. તો એના વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ કે ધ્રુવીભવન થશે તો ધ્રુવીભવનના પરિણામ આપણને અણુ છે એ શું ધરાવે છે? દ્વિધ્રુવ ચાક માત્રા ધારણ કરે છે, રાઈટ. એટલે કે ધ્રુવીય બંધન જોઈએ તો કે અણુમાં આપણને ધ્રુવી બંધનના કારણે આપણે શું જોવા મળશે? દ્વિધ્રુવ ચાક માત્રા જોવા મળે છે. તો એ દ્વિધ્રુવ ચાક માત્રા છે એ શું છે? તો કે જે અણુમાં રહેલા પરમાણુ પરના જે વીજભાર છે એ વીજભારની માત્રા અને ધન તથા તો ઋણ ભારના, બરાબર, અથવા તો તેમના કેન્દ્ર વચ્ચેના અંતર આરનો ગુણાકાર છે, અથવા તો આરના ગુણાકાર બરાબર છે, રાઈટ. તો દ્વિધ્રુવ ચાક માત્રા કોને કહેવાય છે? તો કે દ્વિધ્રુવ ચાક માત્રા તે ભારની માત્રા અને ધન અને ઋણ ભારના કેન્દ્રો વચ્ચેના અંતરનો ગુણાકાર છે, બરાબર. એટલે વીજભારને આપણે જે પરમાણુ પરનો જે વીજભાર છે એને આપણે શેનવાડે દર્શાવીએ છીએ, બરાબર. અને ધન અને ઋણ ભારના કેન્દ્ર છે એના વચ્ચેનો જે અંતર છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? આર વડે દર્શાવીએ છીએ. અને દ્વિધ્રુવ માત્રા છે એને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ, બરાબર. તો મ્યુ બરાબર શું થશે? દ્વિધ્રુવીય ચાક માત્રા થશે. અને એનો એકમ કયો છે? D/D એકમ છે, બરાબર. અને હવે અહીંયા એક D/D બરાબર કેટલા થશે? તો કે 3.33564 × 10⁻³ C4 શું થશે? કુલમ મીટર, બરાબર. C4 શું થશે? કુલમ અને મીટર, રાઈટ. તો આ પરથી આપણે બંધની જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે આપણે ગણી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે બંધની દ્વિધ્રુવીયતાની રજૂઆત કઈ રીતે થઈ શકશે, રાઈટ. તો દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. શા માટે સદિશ રાશિ? એટલે કે એ દિશા બતાવે છે કે ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષિત થાય છે, ઇલેક્ટ્રોન કોણ ખેંચીએ છે, માટે એ કેવી રાશિ છે? સદિશ રાશિ. એટલે કે દિશા બતાવશે કે ઇલેક્ટ્રોન કોને ખેંચ્યા વધારે, રાઈટ. તો આ ચાક માત્રાને આપણે તીર વડે દર્શાવીએ છીએ, રાઈટ. તો આવા તીર વડે દર્શાવાય છે, રાઈટ. તો આ તીરને બંધની સમાંતર મૂકવામાં આવશે કે જેમાં જે આ શીર્ષ આ જે ભાગ છે, બરાબર, એને શીર્ષ ભાગ, બરાબર, એને આપણે ઋણ તરફ મૂકવા, ઋણ ભાર તરફ, બરાબર. અને જે ચોકડી છે આ ક્રોસ છે, બરાબર, આ ક્રોસ આપણે ધનભાર તરફ મૂકવામાં આવે છે, રાઈટ. કે જે આપણે દર્શાવે છે કે બંધની ધ્રુવીયતા, બરાબર, આનું આ કેવો છે? વધારે, એની વિદ્યુતઋણતા વધારે છે એટલે એ ઋણભાર છે. એટલે તીર આપણે આ રીતે દર્શાવીએ છીએ, રાઈટ, ઋણભાર, બરાબર. અને આ જે ક્રોસ છે એ આપણે ધનભાર હોય એ પ્રમાણે મૂકીએ છીએ, બરાબર. તો તીર આપણે આ રીતે મૂકી શકાય છે. એટલે કે તીર અણુમાંની ઇલેક્ટ્રોન ઘનતા સ્થાનાંતરની દિશામાં હોવાની સંજ્ઞા દર્શાવશે, બરાબર. કે ક્રોસ છે એ તીરની દિશા, એ પ્રણાલીગત દ્વિધ્રુવ ચાક માત્ર એ સદિશની ઉલટી દિશામાં હોય છે, બરાબર. હવે જે આ બંધની ધ્રુવીયતા વિશેનો જે ટોપિક છે, આપણે JEE અને નીટ માટે વેરી મોસ્ટ IMP ક્વેશ્ચન છે. તો પહેલા કેસમાં આપણે જોઈએ કે જે પરમાણુ છે એ વિષમ કેન્દ્રીય હોય, રાઈટ. એટલે કે વિષમ કેન્દ્રીય અણુની દ્વિધ્રુવ ચાક માત્ર આપણે શોધવી છે, રાઈટ. એટલે કે જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત, રાઈટ, દ્વિધ્રુવ ચાક માત્રા એ કેવી હોય? વધારે હોય, બે પરમાણુ વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત છે એ કેવો હોય? વધુ હોય. તો એનો દ્વિધ્રુવ ચાક માત્રા કેવી થશે? વધારે થશે. એક એક્ઝામ્પલ લઈએ, HF, HCl, HBr, HI. તો અહીંયા નીચે હાઇડ્રોજન છે તો એની દ્વિધ્રુવ ચાક માત્રા 2.1 છે, ફ્લોરિનની 4.0, બરાબર. હવે અહીંયા હાઇડ્રોજનની 2.1, ક્લોરિનની 3.0, અહીંયા હાઇડ્રોજનની 2.1, બ્રોમિનની કેટલી છે? 2.8 છે, બરાબર. હવે તો આમાં વિદ્યુતઋણતાનો તફાવત સૌથી વધુ શોમાં જોવા મળશે? HFની અંદર જોવા મળશે,
રાઈટ, કારણ કે વિદ્યુત ઋણતાણ તો સૌથી વધારે દ્વિધ્રુવચાક માત્રા આમાંથી કોનો થશે? તો કે HFનો થશે, કારણ કે વિદ્યુત ઋણતાનો તફાવત કેવો હોય છે? વધારે હોય છે. એક વસ્તુ યાદ રાખવાની કે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે છે, બરાબર. જેનો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એની દ્વિધ્રુવચાક માત્રા કેવી થશે? વધારે થશે. એની બંધની ધ્રુવીયતા પણ કેવી થઈ? વધારે થશે. એની બંધની પ્રબળતા એ પણ વધુ જોવા મળશે. અને જે આયોનિક ફેક્ટર છે એટલે કે IC પર્સન્ટેજમાં એ પણ કેવો જોવા મળશે? વધુ જોવા મળશે. પરંતુ એનો વિયોજન અંશ કેવો જોવા મળશે? ઓછો જોવા મળશે, ઘટતો જોવા મળશે. અને એની એસિડિક પ્રબળતામાં પણ શું થશે? ઘટાડો થશે, રાઈટ. હવે આપણે એક MCQ પૂછાઈ શકે કે બંધની પ્રબળતાનો ક્રમ અને દ્વિધ્રુવચાક માત્રા દર્શાવો, કોની વધારે છે, રાઈટ. તો આપણે આ રીતે એને દર્શાવી શકીએ, બરાબર. HF ગ્રેટર ધેન HCl, HCl કરતાં HFનો, HBr કરતાં HClનું, HI કરતાં HBrનો વધારે છે બંધની પ્રબળતાનો ક્રમ અને એની દ્વિધ્રુવચાક માત્રા. સેમ એ જ રીતના આપણે એસિડિક પ્રબળતા પૂછાય તો એ પણ આપણે ગણી શકીએ. હવે બીજો આપણે કેસ જોઈએ કે બહુકેન્દ્રીય અણુ હોય. તો બહુકેન્દ્રીય અણુની દ્વિધ્રુવચાક માત્રા, એના એક્ઝામ્પલ છે CH4, CH3, Cl, પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો જે બહુકેન્દ્રીય અણુ આપણે બે પ્રકારના જોવા મળશે કે સંમિત અણુ હોય તો એની દ્વિધ્રુવચાક માત્રા જે ચોખ્ખી દ્વિધ્રુવમાં નેટ એટલે ચોખ્ખી દ્વિધ્રુવ માત્રા છે આપણે 0 મળશે. અને જો અસંમિત અણુ હોય તો એની મ્યુ નોટ ઇક્વલ ટુ 0 મળશે. તો એમાં આપણે જોઈએ પહેલું તો કે સંમિત અણુ હોય તો, બરાબર. તો સંમિત અણુમાં આપણે દ્વિધ્રુવચાક માત્રા, એની ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રા કેટલી મળશે? 0 મળશે. એટલે કે અણુ કેવો હશે? અધ્રુવીય અણુ હોય. અને બધા જ ધ્રુવોની દિશાનો શું થાય છે? સદિશ સરવાળો થશે. એમાં એક્ઝામ્પલ લઈએ આપણે BEF2, બે સેમ છે, આ ટેક્સ્ટબુકનું છે, રાઈટ. BEF2ની અંદર આપણે અણુની જે દ્વિધ્રુવચાક માત્રા આપણને કેવી મળે છે? 0 મળશે. કારણ કે બંને સરખા બંધના દ્વિધ્રુવ છે એ એકબીજાથી કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય, કે જે એકબીજાને શું કરે છે? કેન્સલ કરી નાખશે, રદ કરી નાખશે, બરાબર. તો આપણે જોઈએ BF2, બરાબર. તો હવે અહીંયા બંને BE છે એ +2 આંશિક વીજભાર ધરાવ, ધન વીજભાર ધરાવશે. અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આંશિક ઋણ વીજભાર થશે, બરાબર. તો એને આપણે આ રીતે દર્શાવી શકીશું, બરાબર. કારણ કે એની જે દ્વિધ્રુવ છે એકબીજાથી કેવો હોય છે? બંને સરખા બંધ છે, તો દ્વિધ્રુવ બંધ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, રાઈટ. એટલે બંને વિરુદ્ધ દિશામાં છે. હવે એ સદિશનો સરવાળો કરશું એટલે આપણને કેવો મળશે? 0 મળી જશે, રાઈટ. તો હવે એવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે, BeCl2, BF3, C6H6, SF6, PCl5, PCl3F2, CCl4. તો એની અંદર આપણે દ્વિધ્રુવચાક માત્રા છે, બરાબર, એ આપણને કેવી મળે છે? 0 મળે છે, રાઈટ. એના ઘણા બધા એક્ઝામ્પલ આપણે અહીંયા આપી દીધેલા છે. હવે અહીંયા આપણે BF3 અણુનું પણ એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ. એ જે કેવો આકાર ધરાવે છે? ત્રિકોણીય આકાર ધરાવશે, બરાબર. આમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, બચરા અહીંયા દેખાય છે કે બંનેની દિશા કેવી છે? અલગ અલગ છે. અહીંયા પણ બંનેની દિશા અલગ અલગ છે, રાઈટ. એટલે કે બંનેની દિશા એ વિરુદ્ધ છે, બરાબર. એટલે ત્રણેય દ્વિધ્રુવચાક માત્રાનો સરવાળો એ કોઈ પણ બે સરખી દ્વિધ્રુવચાક માત્રાનો સરવાળો ત્રીજાની વિરુદ્ધમાં હોય છે, બરાબર. એટલે અહીંયા પણ એનું મૂલ્ય આપણને કેટલું મળશે? 0 મળશે, રાઈટ. પછી આવશે અસંમિત અણુ માટે. તો અસંમિત અણુ માટે એનું મૂલ્ય નોટ ઇકલ ટુ 0 હોય. અને કેવા અણુ હશે? ધ્રુવીય અણુ હોય, બરાબર. તમે એક્ઝામ્પલ લઈએ H2O. તો H2O ની જે દ્વિધ્રુવચાક માત્રા છે એ 0 નથી, બરાબર. તો આપણે જોઈએ ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે, બે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. અને અહીંયા ઓક્સિજન છે તો એની જે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, રાઈટ. તો અહીંયા 2 લોન પેર ઇલેક્ટ્રોન જોવા મળશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં, બરાબર. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે એની વિદ્યુત ઋણતા પણ કેવી છે? વધારે હોય છે, રાઈટ. એટલે એ ઉપરની તરફ આકર્ષાશે, જ્યારે હાઇડ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, રાઈટ. એટલે આ રીતે આપણે એને તીર વડે દર્શાવીશું. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 છે, ઓક્સિજનની 3.51 છે, બરાબર. એટલે આ બધા ઇલેક્ટ્રોનની દિશા કેવી છે? સોરી, એની જે દિશા કેવી આવશે? એક સરખી આવશે, બરાબર. કારણ કે અણુમાં હવે આ જે 2OH બંધ છે તો બંને OH બંધની ધ્રુવીયતા એ ઓક્સિજન પરમાણુ તરફ કેન્દ્રિત થયેલી છે, રાઈટ. કે જેથી ધ્રુવીયતા છે એ એક જ દિશામાં છે. માટે જે દ્વિધ્રુવચાક માત્રા છે એ આપણને કેવી મળશે? 1.86 D/ થશે, રાઈટ. એટલે કે ચોખ્ખી જે દ્વિધ્રુવચાક માત્રા છે, બરાબર, એ આપણને 1.86 × 3.3564 × 10⁻³ કુલમ મીટર. એટલે આપણને ફાઇનલ કેટલી મળશે? 6.17 × 10⁻³ કુલમ મીટર આપણને મળશે, રાઈટ. અહીંયા આપણને આપેલી છે દ્વિધ્રુવચાક માત્રાની કેલ્ક્યુલેશન. હવે આપણે જોઈએ NH3 અણુ માટે. તો NH3 અણુની જે ચાક માત્રા છે, દ્વિધ્રુવચાક માત્રા, એ કેવી હોય છે? વધારે હોય છે. કોના કરતાં? તો કે NF3 કરતાં. તો શા
આપણને એનએચ થ્રીનો અણુ આપેલો છે, રાઈટ? તો એમાં નાઇટ્રોજનની દ્વિધ્રુવચક માત્રા કેટલી છે? 3.0 છે, બરાબર. અને નાઇટ્રોજન છે એની દ્વિધ્રુવચક માત્રા 2.1 છે, બરાબર. અને અહીંયા નાઇટ્રોજન છે એ શું કરે છે તો કે બે લોન પેર ઇલેક્ટ્રોન ધરાવશે, રાઈટ. તો એની વિદ્યુતતા ઓલવેસલી કેવી વધારે હોય છે, અને આ બંનેમાંથી કોની વિદ્યુતતા વધારે છે? નાઇટ્રોજનની. તો જે ધ્રુવીયતા છે એ કોના તરફ કેન્દ્રિત થયેલી રહેશે? નાઇટ્રોજન તરફ કેન્દ્રિત થયેલી રહેશે, રાઈટ. તો અહીંયા બધાની દિશા આપણને એક સરખી જોવા મળશે ધ્રુવીયતા, રાઈટ. તો અને આ જે સેમ ફ્લોરિનમાં જે વસ્તુ જોવા મળશે, પણ અહીંયા ફ્લોરિનની અંદર જો નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુતતા કેવી હોય છે? વધારે છે, 4.0 છે, જ્યારે નાઇટ્રોજનની તો 3 જ છે. તો અહીંયા પણ લોન પેર ઇલેક્ટ્રોન છે એ તો ઉપરની તરફ કેન્દ્રિત થઈ રહેશે, પણ અહીંયા શું થશે? ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે, એટલે આપણે તીર આ રીતે દર્શાવવું પડશે, બરાબર. તો બંને અણુ છે આકાર કેવા ધરાવશે? પિરામિડલ જ આકાર ધરાવશે. પરંતુ એનએચ થ્રીની જે પરિણામથી દ્વિધ્રુવચક માત્રા છે એ કેટલી છે? 4.90×10⁻³ કુલમ મીટર છે, રાઈટ. અને એનએફ થ્રીની પરિણામથી દ્વિધ્રુવચક માત્રા કેટલી છે? 0.80×10⁻³ કુલમ મીટર કરતાં કેવી હોય છે? વધારે હોય છે, બરાબર. તો એનએચ થ્રીમાં જે એમોનિયાની અંદર જે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે કક્ષીય દ્વિધ્રુવ છે એ કઈ દિશામાં જોવા મળશે? એક જ દિશામાં જોવા મળશે, રાઈટ. કે જે એનએચ બંધ છે તો એનએચ બંધની પરિણામથી દ્વિધ્રુવચક માત્રાની દિશામાં જ હોય છે, બરાબર. અને એનએફ થ્રીની અંદર 3 NF બંધ છે, રાઈટ. તો આ 3 NF બંધની પરિણામથી દ્વિધ્રુવચક માત્રાની વિરુદ્ધ દિશામાં છે, બરાબર. તથા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે જે કક્ષકીય દ્વિધ્રુવ એનએફ છે એ એનએફ બંધની પરિણામથી દ્વિધ્રુવચક માત્રાની અસરને શું કરશે? ઘટાડશે. માટે એનએફ થ્રીની જે દ્વિધ્રુવીયચક માત્રા છે એ કેવી હોય છે? ઘટતી જાય છે, ઓછી હોય છે, બરાબર. હવે એવા બીજા કેટલાક ઘણા બધા એક્ઝામ્પલો છે કે SO2, PCl2, F3, SF4, BrF5, રાઈટ. તો એની અંદર આપણને દ્વિધ્રુવચક માત્રાનું મૂલ્ય આપણને કેટલું મળશે? નોટ ઇક્વલ ટુ 0 મળશે. અને એ કોષ્ટકની અંદર આપણે ઘણા અણુઓની દ્વિધ્રુવચક માત્રા અને એની ભૂમિતિ કયો આકાર દર્શાવે છે એ આપણે અહીંયા આપેલું છે. અને એ કારણ પણ પૂછાઈ શકે કે NH3 અણુની દ્વિધ્રુવચક માત્રા વધારે છે, જ્યારે NF3 અણુની દ્વિધ્રુવચક માત્રા કેવી હોય છે? ઓછી છે. કારણ આપો, એવું પણ આપણે પૂછાઈ શકે, રાઈટ. તો આ એના એક્ઝામ્પલો બધા અહીંયા આપેલા છે, બરાબર. હવે એક છે સીસ બ્યુટીન 2 ઇન અને ટ્રાન્સ બ્યુટ 2 ઇન ની અંદર આપણે દ્વિધ્રુવચક માત્રાનો ક્રમ દર્શાવવા છે, કોની વધારે છે દર્શાવવાનું છે, બરાબર. તો આ એનું સીસ બંધારણ છે, આ એનું ટ્રાન્સ બંધારણ છે, રાઈટ. તો હવે અહીંયા જોઈએ તો એનું બંધારણ થશે, તો અહીંયા જે દ્વિબંધના કાર્બન ઉપર જે CH3 જોડાયેલો છે એ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દેશે, બરાબર. એટલે અહીંયા જે કાર્બન છે અહીંયા SP3 સંકરણ SP2 બંને જગ્યાએ કાર્બનના પર કેવું સંકરણ જોવા મળશે? SP2 સંકરણ જોવા મળશે, બરાબર. હવે જો SP3 સંકરણ હોય, રાઈટ, તો 4 કક્ષક હોય, 1 S કક્ષક હોય અને 3 P કક્ષક હોય છે, રાઈટ. એટલે S કક્ષકના ટકા કેટલા થશે? 25% થશે, 4 કક્ષક હોય તો. હવે SP2 સંકરણ હોય તો 3 જ કક્ષક હોય, બરાબર. તો એની અંદર S કક્ષકના ટકા કેટલા થશે? 33.33 થશે. અને જો SP કક્ષક હોય એટલે કે 2 જ કક્ષક હોવાની છે, તો એમાં S કક્ષકના ટકા કેટલા થશે? 50% થશે, બરાબર. તો હવે અહીંયા જોઈએ તો જે અહીંયા આપણને જે ધ્રુવીયતા છે એ બંને એક જ દિશામાં જોવા મળશે, બરાબર. હવે જ્યારે અહીંયા ધ્રુવીયતા આપણને વિરુદ્ધ દિશાની અંદર જોવા મળશે, રાઈટ. તો અહીંયા દ્વિધ્રુવચક માત્રા છે આપણે વિરુદ્ધ દિશામાંથી આવશે, એટલે અહીંયા μ net 0 થશે, રાઈટ. એટલે આ ટ્રાન્સની વધારે થશે, બરાબર. દ્વિધ્રુવચક માત્રાનો કમ કોની વધારે થશે? ટ્રાન્સની વધારે થશે, બરાબર. હવે એવી જ રીતના જે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, તો બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈએ સીસ 1,2-ડાયક્લોરોઇથીન અને ટ્રાન્સ 1,2-ડાયક્લોરોઇથીન, રાઈટ. તો એમાં કોની વધારે છે આપણે અહીંયા દર્શાવેલું છે, રાઈટ. એવી જ રીતના સીસ 1-ક્લોરોપ્રોપીન અને ટ્રાન્સ 1-ક્લોરોપ્રોપીન. પછી એવી જ રીતના અહીંયા જે આવશે બેન્ઝીન 1-2 અહીંયા પેરા સ્થાનમાં છે, એટલે પેરા ડાયક્લોરોબેન્ઝીન, મેટા ડાયક્લોરોબેન્ઝીન અને ઓર્થો ડાયક્લોરોબેન્ઝીનની અંદર, બરાબર. હવે અને અહીંયા આપણને બીજું આપેલું છે જે ઉદાહરણ, રાઈટ. હવે આપણે જોવાનું છે ફઝાન્સનો નિયમ શું છે, બરાબર. એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ફઝાન્સનો નિયમ શું કહેવા માગે છે કે ધનાયનનું કદ અને ઋણાયનનું કદ એ મોટું હોય તો આપણે શું જોવા મળશે? આયનીય બંધમાં આપણને વધુ સહસંયોજક લાક્ષણિકતા જોવા મળશે, રાઈટ. અને જેમ ધનાયન પર ભાર વધારે તો આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતા કેવી હોય છે? વધારે હોય છે, રાઈટ. અને ત્રીજો એનો નિયમ શું આવશે?
तो त्रीजो नियम आवशे के समान कद अने समान वीजभार धरावता जे संक्रांति धातु तत्व छे ए धन आयन में जेनी इलेक्ट्रॉनीय रचना एन माइनस वन डी टेन एटले के एन अने एस जीरो होय तो तेवो आल्कली अने आल्कलाइन जे अर्थ धातु इलेक्ट्रॉन रचना उमदा वायु जेवी एटले एन एस टू एन पी सिक्स है कि तेना करता वधारे ध्रुवीकरण पामशे राइट। तो आपणे जोईए फजाननो नियम छे ए आयनीय बंधमां आंशिक सहसंयोजक बंधनी लाक्षणिकता समझावे छे बराबर। अने बीजू के जे आयनीय संयोजनना ध्रुवीभवन उपर आधारित राखे छे राइट। एटले आपणे फजाननो नियम जोईए तो के कोईपण संयोजननी ऊष्मीय स्थायीता केटली छे, एसिडिकता केटली छे, एनी बेसिकता केटली छे राइट। सहसंयोजक कोण छे, आयनीय कोण बनशे राइट। एटले के सहसंयोजक વધારે કોણ હશે, આયનીય કોણ વધારે હશે, તો આ બધી જ માહિતી છે આપણે ફજાનના નિયમ ઉપરથી મળશે રાઈટ। એટલે કે ફજાનનો નિયમ એ બે આયનીય બંધમાં આંશિક સહસંયોજક બંધની લાક્ષણિકતા સમજાવશે અને જે આયનીય સંયોજનના ધ્રુવીભવન ઉપર આધાર રાખે છે બરાબર। તો આપણે જોઈએ આજે મેઇન ત્રણ આવશે એના બધા બરાબર। તો જોઈએ ફજાનનો નિયમ, તો ફજાનનો નિયમ અને બીજું શું કહેલું છે કે ધનાયન પોતાની તરફ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનીય ભારને ઋણાયનનો જે ઇલેક્ટ્રોન ભાર છે એને પોતાની તરફ શું કરશે, ખેંચી રાખશે અને ઋણાયનને શું કરે છે, ધ્રુવીભૂત કરે છે બરાબર। કે જેને લીધે બંને વચ્ચે શું કરશે, ઇલેક્ટ્રોનીય ભાર વધારે થાય છે બરાબર। હવે આપણે સમજીએ ફજાનનો નિયમ રાઈટ। તો જોઈએ આગળ, તો ફજાનનો નિયમ છે એમાં શું કીધું, પહેલું કે જે ધનાયનનું કદ વિશે રાઈટ, ધનાયનનું કદ એટલે કે ધનાયનની ત્રિજ્યા સાથે, તો ધનાયનની ત્રિજ્યા છે એ ધ્રુવીભવનના કેવા પ્રમાણમાં હોય છે, તો કે વ્યસ્ત પ્રમાણમાં છે। ધનાયનની ત્રિજ્યા છે એ ધ્રુવીભવનના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે આર પ્લસ વન ડિવાઈડ બાય શું થશે, ધ્રુવીભવન થશે રાઈટ। એટલે કે એની જે ત્રિજ્યા વધારે છે રાઈટ, ધારો કે ત્રિજ્યા ઓછી છે બરાબર, ત્રિજ્યાનું મૂલ્ય કેવું, ધનાયનની ત્રિજ્યા કેવી છે, ઓછી છે, તો એનું ધ્રુવીભવન છે એ ધ્રુવીભવન કેવું થશે, વધારે થશે એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે રાઈટ। તો એના જે પર્સન્ટેજ સહસંયોજક લાક્ષણિકતા પર્સન્ટેજ છે એ આપણને કેવા મળશે, વધારે મળશે બરાબર। હવે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ આપણે, તો એક્ઝામ્પલ લઈએ આપણે NaCl અને લિથિયમ ક્લોરાઇડનું એક્ઝામ્પલ લઈશું રાઈટ। તો એની અંદર જે પર્સન્ટેજ સહસંયોજક લાક્ષણિકતા છે એ NaCl લેસ ધેન LiCl બરાબર, એટલે કે કારણ કે અહીંયા જે LI પ્લસ છે તો LI પ્લસની ત્રિજ્યા નાની છે, એમ ઋણાયનનું ધ્રુવીભવન એ શું કરશે, ઝડપથી કરશે અને એની જે સહસંયોજક લાક્ષણિકતા છે એ કેવી મળશે, આપણને વધારે મળશે રાઈટ। એટલે આપણે NA પ્લસ ગ્રેટર ધેન LI કરી શું કદની બાબતમાં રાઈટ। અને બીજા ઘણા પણ એક્ઝામ્પલ છે કે BeCl2 ગ્રેટર ધેન MgCl2 રાઈટ, એ પર્સન્ટેજ એની સહસંયોજક લાક્ષણિકતામાં વધારે જોવા મળશે બરાબર। હવે બીજું આપણે શું જોયું, તો કે ઋણાયનનું કદ એટલે કે ઋણાયનની ત્રિજ્યા, તો જેમ ઋણાયનનું કદ કેવું હોય છે, મોટું થતું જાય રાઈટ। એટલે કે ધારો કે પહેલાં આટલું હોય બરાબર, આ એનું કેન્દ્ર છે, પછી આટલું થશે રાઈટ, એમ ઋણાયનનું કદ જેમ જેમ મોટું થતું જશે એમ એમ ઇલેક્ટ્રોનીય આ વાદળ છે એ કેવું થતું જાય, મોટું થતું જશે રાઈટ। તો તેમ ધન પ્રત્યેનું આકર્ષણ કેવું થાય, વધારે થશે રાઈટ। તો ઋણાયનની જે ત્રિજ્યા છે એ ધ્રુવીભવન સાથે કેવા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે, જ્યારે ધનાયનની ત્રિજ્યા છે એ ધ્રુવીભવનના કેવા પ્રમાણમાં હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય છે રાઈટ। જ્યારે ઋણાયનની ત્રિજ્યા ધ્રુવીભવન સાથે સમપ્રમાણમાં હોય રાઈટ, એટલે આપણે એને આમ આ રીતે લખી શકીએ કે ઋણાયનની ત્રિજ્યા ચલે છે ધ્રુવીભવન બરાબર, કારણ કે એ કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે બરાબર। તો જેમ ઋણાયનની ત્રિજ્યા વધશે એમ એનું ધ્રુવીભવનમાં પણ શું થશે, વધારો થશે અને એની જે પર્સન્ટેજ સહસંયોજક લાક્ષણિકતા છે એમાં પણ શું થાય છે, વધારો થતો જોવા મળે છે બરાબર। હવે લઈએ એક્ઝામ્પલ, તો NaCl અને NaIનું એક્ઝામ્પલ લઈએ, NaCl અને NaI સોડિયમ આયોડાઇડ, તો આની અંદર કોની સહસંયોજક લાક્ષણિકતા પર્સન્ટેજમાં વધારે છે રાઈટ। હવે આ છે એમ આની અંદર આપણે આયનીય લાક્ષણિકતા વધારે છે અને આની અંદર આપણે સહસંયોજક લાક્ષણિકતા વધારે છે બરાબર, કે સમૂહમાં આપણે જેમ ઉપરથી નીચે જઈએ એમની ત્રિજ્યામાં શું થતો જાય છે, વધારો થતો જશે રાઈટ। હવે ધારો કે સીએલ છે બરાબર, તો સીએલ લેસ બ્રોમિન કરતાં આયોનિનની બરાબર, તો આના વિશે જોયું। હવે પછી બીજું શું આવશે, તો કે ધન જો ધનાયન પર વધારે વીજભાર હોય તો આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતા કેવી હોય છે, વધારે હોય છે રાઈટ। તો હવે આપણે એના વિશે અભ્યાસ કરીએ કે ધનાયન પરનો જે વીજભાર છે રાઈટ, તો જેમ ધનાયન પરનો વીજભાર વધારે છે એમ એની ત્રિજ્યા કેવી થતી જશે, તો એની ત્રિજ્યા ઓછી થતી જશે, ઘટતી જશે રાઈટ, અને ધ્રુવીભવન વધશે
बराबर। तो एनी जे सहसंयोजक लाक्षणिकता छे एमां पण शुं थशे, वधारो थशे, राइट। एटले के धनायननो वीजभार चले छे ध्रुवीभवन, एटले धनायननो वीजभार छे ए ध्रुवीभवनना केवा होय, समप्रमाणमां होय, राइट। एटले धनायननो वीजभार वधे, बराबर। धनायननो वीजभार एटले क्यू प्लस वधशे तो एनो ध्रुवीभवनमां पण शुं थशे, वधारो थशे, बराबर। अने ध्रुवीभवनमां वधारो थशे एटले जे पर्सेंटेज सहसंयोजक लाक्षणिकता छे એમાં પણ શું થાય છે, વધારો થાય છે, રાઈટ। તો આપણે જોઈએ, એક્ઝામ્પલ લઈએ તો એન એ સી એલ છે અને એક એમ જી સી એલ છે, એમ જી સી એલ ટુ છે, તો આમાં એન એ પ્લસ આવશે, એમ જી પ્લસ ટુ આવશે, બરાબર। તો એન એ પ્લસ બનશે તો એમાં 10 ઇલેક્ટ્રોન સોડિયમમાં, અને એમ જી છે તો એમાં પણ 12 ઇલેક્ટ્રોન, પણ એ બે એમ જી પ્લસ ટુ આવશે તો એ બે ઇલેક્ટ્રોન શું કરે ગુમાવે છે, એના પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા, 10 ઇલેક્ટ્રોન થઈ ગયા, રાઈટ। તો આ એને પ્લસ અને એમ જી પ્લસ ટુ બનશે, તો અહીંયા ધનાયન પરનો વીજભાર એટલે અહીંયા આપણે શું કરી શકીશું, એને સી એલ લેસ ધેન એમ જી સી એલ ટુ લખી શકીશું, બરાબર। હવે એ જ રીતના આપણે એટલે જોઈએ એ પ્લસ ટુ એ પ્લસ થ્રી એમ કરતાં શું થશે, વધતો જશે વીજભાર, બરાબર। એટલે જેમ ધનાયન પરનો વીજભાર વધે એમ ત્રિજ્યામાં શું થાય છે, ઘટાડો થશે, અને ધ્રુવીભવન કેવું થશે એનું વધારે પ્રમાણમાં થશે। હવે એવી જ રીતના આપણે ઋણ આયન પરનો વીજભાર જોઈએ તો ઋણ આયન પરનો વીજભાર સેમ એજ વસ્તુ આવશે અહીંયા, તો રાઈટ, એક્સ માઇનસ અથવા એક્સ માઇનસ ટુ અને એક્સ માઇનસ થ્રી, તો ઋણ આયનનું કદ વધશે, રાઈટ, એમ એને ઇલેક્ટ્રોનનું વાદળ છે એ ધન તરફ વધારે ખેંચાયેલું રહેશે, એટલે ધ્રુવીભવનીયતા છે આ ઋણાયનની કેવી થશે, વધારે થઈ જશે, રાઈટ। એટલે જે ઋણાયન છે એ પણ ધ્રુવીભવનના સમપ્રમાણમાં હોય છે, રાઈટ। એટલે એની જે ઋણાયનની જે ઋણભાર ત્રિજ્યા છે એ વધશે, ધ્રુવીભવન વધશે, અને એની જે સહસંયોજક લાક્ષણિકતા છે એમાં પણ શું થઈ છે, વધારો થતો જોવા મળશે। હવે એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ તો લઈએ એલ ટુ ઓ થ્રી, એલ ટુ ઓ થ્રી છે અને એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ છે, એ એલ એન છે, બરાબર। તો આમાં એ એલ પ્લસ થ્રી આવશે, બરાબર, અને પછી ઓક્સિજનનો ઓ માઇનસ ટુ થશે, હવે અહીંયા એ એલ પ્લસ થ્રી આવશે, બરાબર, અને નાઇટ્રાઇડ છે એનો એન માઇનસ થ્રી થશે, બરાબર। હવે અહીંયા નાઇટ્રોજનની અંદર નેગેટિવ ચાર્જ છે એ આપણને વધારે જોવા મળશે, માટે એની જે સહસંયોજક લાક્ષણિકતા છે એ એલ્યુમિનિયમ નાઇટ્રાઇડની અંદર એ એલ એનની અંદર કેવી જોવા મળશે, વધારે જોવા મળશે, એટલે એ એલ ટુ લેસ ધેન એ એલ એન આપણે કહી શકીશું, બરાબર। હવે જોઈએ આગળ, તો ચોથો એનો જે મુદ્દો છે એ શું કહેવા માગે છે, તો કે ધનાયન, હવે અહીંયા જોયું કે સમાન કદ અને વીજભાર ધરાવતા જે સંક્રાંતિ ધાતુ ધનાયનમાં આપણને જો સંક્રાંતિ ધાતુનો ધનાયન છે એ કેવી રચના, સ્યુડો એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના, એટલે કે એન માઇનસ વન ડી ટેન, બરાબર, ડી ટેન એસ ઝીરો ધરાવે તો એની ધ્રુવીભવન શક્તિ કેવી હોય છે, વધારે હોય છે। તો નિષ્ક્રિય વાયુની રચના શું છે, ઇલેક્ટ્રોન રચના એન એસ ટુ એન પી સિક્સ પ્રકારની છે, રાઈટ। હવે ધનાયન લઈએ આપણે, ધારો કે કે સી એલ સી યુ સી એલ, તો કે સી એલ છે એમાં કે પ્લસ સી એલ માઇનસ વન, અને સી યુ સી એલ છે, બરાબર, તો એમાં સી યુ પ્લસ વન અને સી એલ માઇનસ વન, રાઈટ। તો જોઈએ પોટેશિયમ છે, તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના શું આવશે, વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ ફોર એસ વન આવશે। હવે જો એ કે પ્લસ બનશે તો ફોર એસ વન, ફોર એસ કક્ષકમાં જે એક ઇલેક્ટ્રોન છે એ શું કરશે, ગુમાવશે, બરાબર, એટલે કે પ્લસ બની જશે। અને એવી જ રીતના કોપર છે તો એ 29 નંબરનું છે તો એની ઇલેક્ટ્રોન રચના શું હશે, આર્ગોન કમ્પ્લીટ થ્રી ડી ટેન ફોર એસ વન આવશે, બરાબર। તો થ્રી ડી ટેન ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, સી યુ પ્લસ બનશે એટલે ફોર એસ કક્ષકનો ઇલેક્ટ્રોન શું કરશે, ગુમાવશે, રાઈટ, પ્લસ વન, સી યુ પ્લસ વન બનશે, તો એની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ, આર્ગોન કમ્પ્લીટ થ્રી ડી ટેન ફોર એસ ઝીરો થઈ ગઈ, બરાબર। તો એ કઈ ફ્યુડો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી, અને એન માઇનસ વન ડી ટેન પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધારણ કરી, રાઈટ। તો અહીંયા કે સી એલ લેસ ધેન સી યુ સી એલ મળશે આપણને, રાઈટ, કારણ કે અહીંયા માટે સી યુ સી એલનું જે સહસંયોજક લાક્ષણિકતા કેવી થશે, વધારે થશે, બરાબર, રાઈટ। હવે આપણે વાત કરી કે જે સ્યુડો નિષ્ક્રિય રચના, રાઈટ, એટલે એ કેવી થશે, ઇલેક્ટ્રોન રચના ડી ટેન એટલે કે સંપૂર્ણ ભરાયેલી ડી કક્ષક, રાઈટ। જો સમૂહ બહારના તત્વો જોઈએ તો ઝેડ એન પ્લસ ટુ, સી ડી પ્લસ ટુ અને એચ જી પ્લસ ટુ, તો ઝેડ એન પ્લસમાં થ્રી ડી ટેન આવશે ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ, રાઈટ, કેડમિયમમાં ફોર ડી કમ્પ્લીટ આવશે, અને એચ જી પ્લસ ટુની અંદર ફાઈવ ડી કક્ષા કમ્પ્લીટ આવશે, ફાઈવ ડી ટેન આવશે, રાઈટ। તો ધનાયાના કદ વધે પણ એનો પરમાણિક ક્રમાંક વધશે, એના કારણે એચ જી પ્લસ ટુની ધ્રુવીભવન શક્તિ ઝેડ એન પ્લસ ટુ કરતાં આપણને કેવી જોવા મળશે, વધારે જોવા મળશે, બરાબર। હવે આપણે જોઈએ લાસ્ટ કે ધનાયન છે એ પોતાની તરફ, ધનાયન જે ઋણાયનના ઇલેક્ટ્રોનીય વાદળને પોતાની તરફ
ઇલેક્ટ્રોનીય ભારને શું કરશે, ખેંચી રાખશે, અને ઋણાયનને શું કરે છે, ધ્રુવીભૂત કરશે. અને એના લીધે બંને વચ્ચે ઇલેક્ટ્રોનીય વીજભાર છે એમાં શું થાય છે, વધારો થશે. બરાબર, મારે જે સહસંયોજક બંધમાં ચોકસાઈપૂર્વક આપણને આ બનશે એટલે બે કેન્દ્રોની વચ્ચે વીજભાર વધવાને લીધે સહસંયોજક બંધ રચાશે. રાઈટ, હવે આપણે જોઈએ આ ધન છે અને ઋણ છે, તો અહીંયા ઇલેક્ટ્રોન છે તો એ ધનભાર ધનાય છે એ ઋણભાર છે, ઇલેક્ટ્રોનની વાદળ છે એને પોતાની તરફ ખેંચશે, એટલે આ જે શું થયું કહેવાશે, ધ્રુવીભવન થયેલું કહેવાશે. બરાબર, તો ધન આયનની ધ્રુવીભવન શક્તિ છે એ ઋણ આયનની ધ્રુવીભવનીયતા અને ધ્રુવીભવનની માત્રા કે વિકૃત માત્રા જેવા પરિબળો છે એ આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતાના આપણે ટકાવાર કહી શકીએ છીએ. બરાબર, તો આ આપણે બંધની ધ્રુવીયતા વિશેનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે VSEPR જે વેરી વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપર્ઝન થિયરી એટલે કે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ વિશેનો અભ્યાસ કરીશું.